નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. દ્વારકામાં દરિયાના રસ્તે આવેલું 66 કિલો ડ્રગ્સ પકડાયું, 350 કરોડની વધુ કિંમત. વટવામાં ભાભી જ નણંદનો સોદો કરતી હતી અને રોજે રોજ અનેક વખત 2000માં વેચી દેતી. મોડાસાના ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ સરકારી મહિલા અધિકારીને અશ્લીલ વિડીયો મોકલતા હતા. ગાટલોડિયામાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, ટીપ આપનારને 10,000 ઇનામ. 19 વર્ષીય બ્રેન્ડેડ યુવકના અંગના દાંતથી ઘણા દર્દીઓનું જીવન પુનઃ ખુલશે. જીટીયુ ઇન્ક્યુબેટર્સ દ્વારા સ્તન કેન્સર નિદાનનું કરતું ડિવાઇસ બનાવવામાં આવ્યું. બીજેપી સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ, સીએમ ભૂપેન્દ્ર પટેલને કહ્યું. સુરતમાં ગ્રાહક બહેને પેટ્રોલિયમ મંત્રીએ પકડ્યું કૌભાંડ, પેટ્રોલ પંપ સીલ કરાયું. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માં કોર્સ ન ઘટાડે તો નબળા પરિણામની ચેતવણી. ગાંધીનગર જિલ્લા પંચાયતના આંકડા વિભાગમાં આગ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને એના પછી મારા વિસ્તાર દોતાને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાડું છું.
જિલ્લાના પ્રાંતિજમાં નાની પાગોળ વિસ્તારમાં આવેલા આટિયાવાસમાં શ્રી જોગણી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠાનું પોળો એટલે પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતનું કાશ્મીર। પોળોમાં નવા વર્ષની રજાઓને લઈને રજાને માણવા માટે જાણે કે પ્રવાસીઓનો મેળો ઉભરાતો હોય એવું લાગે છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। ધ્રોલ, જોડિયા, હાપાવાડા તથા કાલાવડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં તીર્થધામ તરીકે પ્રખ્યાત એવા જેતપુર ગાદી સ્થાન મંદિરને 220 વર્ષ પૂરા થતા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ મંદિરનું મહત્વ શું છે ચાલો જાણીએ ઇતિહાસ। કેશોદના જલારામ મંદિરે જન જાગરણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલના સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર। સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV।